નિર્ગંઠ બોલ્યા અમારે સ્નાન કરવું, એમ થોડું સ્નાન થાય, સ્નાન કરવું હોય તો છેડ તળિયા સુધી પગથિયા છે સ્નાન કરી લો, તો કે એમ જ નથી ના ઉઠો, અહીંયા પાણી લાવી આપો, ના એમ નહીં તો અમારે દુબકા મારી ના આવશે, તરતા આવડે છે ના, તરતા નથી આવડતું, તારતા આવડે છે, પણ વરણની કાલી કાલી ભાષા, ભગવાન નિર્ગુણની કાલી કાલી ભાષા એ આલસીને ખેંચવા લાગે છે, કામ રણીતો લોકો છે ની વાણી લોકો છે, બધે આલસીને બહુ હેલ છે, આલસી ભગવાન નિર્ગુણને કીધું વરણી તમને તરતા નથી આવડતું પણ મને તરતા આવડે છે, એક કામ કરો તમે મારા ખભે બેસી જાઓ, હું ધૂમકો મારીશ, હું તરીશ ની વિગત તમે તરશો, ભગવાન નિર્ગુણ કે વાંધો નહીં, આખી અખિલ ભુવનનો નાદ આલસીના ગળે બાજ્યો છે, ધીમે ધીમે કરતા આલસી એ વાવના કિનારે આવે છે, આલસી વાવના કિનારે આવ્યો છે, ભગવાન નિર્ગુણને કહેવા લાગ્યો વરણી બરાબર પકડજો ધૂમકો મારું છું, ભગવાન નિર્ગુણ કે ચિંતા કરીમાં હવે મેં તને એવો પકડ્યો અક્ષરધામ સુધી નો મુકુર એવો પકડ્યો છે, આખી આલસી વાવના કિનારે આવ્યો છે, એ જ વખતે આલસીએ જય માતાજી કે ધૂબકો માર્યો, ધૂબકો માર્યો માંગોળની વાયમાં જે બહાર નીકળતો વેપુરની વાય, આલસી વિચાર કરવા માંડ્યું આ ક્યુ કામ, કે કેટલીક પનિહારીનું પાણી ભરતી તેને પ્રશ્ન કર્યો આ ક્યુ કામ છે, તો કે નથી ખબર આ જગ પ્રસિદ્ધ મેઘપુરની વાયો છે, અને મેઘપુરનું નામ સાંભળીને ક્યાં જાય આલસીને વગર ડાક લાવી ભાગો ભાગો આ તો મામો વળી ગયો, ભગવાન નિર્ગંઠ પાછળ દોડ્યા છે, ભગવાન નિર્ગંઠ પાછળ દોડ્યા છે, ભાગતો તો કેમ અરે ને પકડો આ ફરી ધૂપકો મારી, ફરી ધૂપકો મારી, હવે ધૂપકો નો કેમ, એક વખત ધૂપકો માર્યો માંગળ ની વાયમાં મેઘપુર ની વાયમાં કાઢ્યો, હવે ફરી મેઘપુર ની વાયમાં ધૂપકો મારો મધ દરિયા કાઢો તો મારા આવું કે હવે ધૂપકો નો, ભગવાન નિર્ગંઠ પરાણે આવશેના ગળે વાલે નહીં ફરી ધૂપકો મારાય, આખિર ભગવાન નિર્ગંઠ પરાણે ધૂપકો મરાયો અને ફરી જા ધૂપકો માર્યો મેઘપુર ની વાવમાં જે બહાર નીકળતા માંગળ ની વાયમાં, પણ આલસી વાસણ લેવાય રોકાણો દીકો મુઠ્ઠી વાળી ભાઈ ગયો, એમના ઘરના માણા કે જો તો ખરા કેટલા વાગ્યા ક્યારના કહેતા ક્યાં જતા કે ક્યાં ગયા હતા ને ક્યાં કરો જીવતો પાછો આવ્યો ગયો માંગ વળી ગયો અઠવાડિયું તો થાપ્યું પણ ભક્તો યાદ રાખજો એક વખત ભગવાનનો પ્રસંગ થયો એ પુણ્ય કેમ બન્યું થતા અખિર આવશે જાતે દાડે સત્સંગ થયો આ બાજુ ભગવાન સ્વામિનારાયણ માંગરોળ પર પધાર્યા અને એક વખત એને ભગવાનના સ્પર્શના પુણ્ય પ્રતાપે એ આલસી માંગરોળના રાજાનો દિવાન બની ગયો અને માંગરોળના નવાબને જ્યારે સત્સંગ થયો માંગરોળ નવાબે ભગવાન સ્વામિનારાયણની દરબાર ગઢમાં પધરાવણી કરાવી મહારાજ સભા પર બેઠા હોય એ વખતે દિવાનજી આગળ લઈને બેઠા અને દિવાનજી તો આગળ લઈને બેઠા હોય મહારાજ વાત કરે વાત કરતા કરતા દિવાન આમ જોવે દિવાન મોઢું ફેરી દે આમ પાંચમા તબક્કત થયું કથા પૂરી થઈ એટલે મહારાજે પ્રશ્ન કર્યો કે દિવાનજી કઈ ઓળખાણ પડે ને કે જોયા હોય એવું લાગે તો છે કે કણહાર તો આવે છે મહારાજ કે યાદ કરો દીદી આપણે માંગરોળ ની વાયમાં ધૂપકો માર્યો તો અને મેઘપુર નીકળ્યા હતા અને આટલા શબ્દો સાંભળ્યા ક્યાં હતા ઈ વગર ડાક લાવી મુઠ્ઠી વાળી ભાઈ ભાગો ભાગો આ તો મામો છે મહારાજ પાછળ દોડ્યા આગળ આવશી પાછળ મહારાજ ઉભી બધારે છેડ્યા આ દોડીને પોતાના ઘરમાં ઘરી ગયો બારણા બંધ કરી દીધા મહારાજ કે બારણું ખોલ પણ બારણું ખોલે બીજા આખી બારણું ખેડવી મહારાજ અંદર ગયા આરસી વિચાર કર્યો અહીં સામનો નો હતો અને સામનો જોઈ તો પાક થઈ ગયો આંખી બંધ કરી દીધી મહારાજે આરસીના જીતડા પકડ્યા અને પ્રાણી આંખી ખોલાવી અને આંખી ખોલીને જ્યાં મહારાજ સામનું જોયું એ વખતે ભગવાન સ્વામીને દિવ્ય રૂપે દર્શન આપ્યા છે આરસી સમાધિ થઈ સમાધિમાં અક્ષર ધામમાં ગયો છે કોટાન કોટી મુક્તો ભગવાન સ્વામીને સ્તુતિ કરે છે આ દર્શન આરસીને થયા આરસીને ખ્યાલ આવી ગયો આ ભગવાન આ સહજાનંદ સ્વામી સાક્ષાત ખુદાનો અવતાર છે ફરીને ભગવાન શ્રીએ ચુક્તિ વગાડી આલસી સમાધિમાંથી જાગૃત બન્યો ભગવાન શ્રીને કહેવા લાગ્યા કૃપાનાથ આપ તો સાક્ષાત ખુદા છો આપ તો સાક્ષાત ખુદા છો મને કંઠી બાંધી આપને શરણે લેવો આખી ભગવાન નિર્કંઠે ભગવાન શ્રીની આલસીને શરણે લીધો છે આખી ભગવાન નિર્કંઠ માંગરોથી આગળ વધી સોરઠનું રળિયામનું ગામ લોજ પધાર્યા છે વાવના કિનારે ભગવાન નિર્કંઠ બેઠા છે મહારમણીય મૂર્તિ છે એ જ વખતે આકાશવાણી થઈ છે જાગો લોલી
કરી હાલો હાલો આપણા ગામમાં અદ્ભુત યોગી આવ્યા છે નગર મે જોગી આયા નીલકંઠ નામ ધરાયા નગર મે જોગી આયા આજે રોજ ગિરોળે છે તાળી પણ તાળી આવી જબરી તાળી પણ 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 તાળ
ભીના મંજી ભૂડિયા ગામ માંડવી એમના બધા અગિયાર કરભૂમિ શિવાય છે કામ કરાય.